સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ છે. અમદાવાદ મુંબઈ હાઈવે પ્રભાવિત થયો. પલસાણાના બલેશ્વર પાસે હાઈવે ઉપર પાણી ભરાયા છે. પાણી ભરાતા વાહનોની લાંબી કતાર લાગી છે. કડોદરાથી સુરત તરફ જતા મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાયા છે. સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ હજુ પણ યથાવત છે. ધોધમાર વરસાદથી અમદાવાદ મુંબઈ હાઈવે પ્રભાવિત થયો છે. સુરત જિલ્લાની અંદરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને વાહન વ્યવહાર ખોરવાયો છે. આપને દ્રશ્ય બતાવવા માંગીશ કે આ દ્રશ્ય છે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના. પલસાણા તાલુકામાંથી પસાર થતો મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે હાલ પ્રભાવિત થયો છે. જે રીતે બલેશ્વર ગામે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને બલેશ્વર ખાડી છે, એ ખાડીના પાણી જે છે એ હાઈવે ઉપર આવી ચૂક્યા છે, જેને લઈને હાલ વાહન વ્યવહાર કરવાયા છે. આપ દ્રશ્યોની અંદરમાં જોઈ શકો છો, જે ખાડીનું પાણી છે એ હાલ હાઈવે ઉપર આવી ચૂક્યું છે, જેને લઈને વાહન વ્યવહારને અસર પડી રહી છે. જે રીતે વરસાદ જે છે છેલ્લા 24 કલાકથી અવિરતપણે વરસી રહ્યો છે, જેના કારણે વાહન વ્યવહારને મોટી અસર પડી રહી છે. ખાડીઓ અને નદીઓ જે છે તે બે કાંઠે વહેતી રહી છે અને ખાડીના પાણી છે તે હાઈવે ઉપર ફરી વળ્યા છે. આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે જે હાઈવેની હોટલો છે તે હોટલોના પ્રાંગણની અંદરમાં પણ હાલ પાણી ભરાઈ ચૂક્યા છે. દ્રશ્યોમાં દેખાઈ શકે છે કે જે હાઈવેની જે હોટલ છે તે હોટલના પ્રાંગણમાં પણ જે ખાડીના પાણી છે ફરી વળ્યા છે, જેના કારણે હોટલો જે છે ખાલીખમ દેખાઈ રહી છે. આપ જોઈ શકો છો જે દુકાનદારો છે તેઓની દુકાનોની અંદરમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે અને દુકાનો જે છે તે બંધ કરવાની નોબત આવી છે. હવામાન વિભાગે જે રીતે રેડ એલર્ટ આપ્યું છે અને જેના કારણે હાલ વરસાદ જે છે તે અવિરતપણે વરસી રહ્યો છે. 24 કલાકની અંદરમાં 10 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે જે પાણી છે ખાડીઓના પાણી હાઈવે ઉપર ફરી વળ્યા છે, જેને લઈને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. યાસિર કાઝી, સંદેશ ન્યૂઝ, બારડોલી.